subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गंडल में आपनो हार्दिक स्वागत छे। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી જેમાં પાઠ 8 પત્ર લખવાની મજા તેના પ્રશ્ન જવાબ અને સાચી જોડણી અને સમાનાર્થી શબ્દો વિશે અભ્યાસ કરીશું। હવે આપણે પાઠ જોયો કે પત્ર લખવાની મજા। હવે તમારા જેવા જ બાળકો છે તે કરમપુર ગામમાં ભણતા હતા, તેમના શિક્ષકનું નામ હતું અશોકભાઈ સોમપુરા। હવે તેમાં રેશમા, યશ, વસંત એ બધાને જ આ અશોકભાઈ છે એ ભણાવતા હતા અને બાળકોને એ હસતા હસાવતા બધું જ શીખવતા હતા। ક્યારે તે બાળકોને ખીજાતા કે મારતા ન હતા। હવે જૂન મહિનાથી શરૂ થઈ છે આપણા શાળાનું સત્ર, તો ઓક્ટોબર મહિના સુધી એટલે કે ત્યાં તો દિવાળી આવી છે। એ દિવાળી મહિનો કેમ આવી ગયો એની બાળકોને ખબર જ ન પડી અને હવે વેકેશન જાહેર થયું શાળામાં એટલે બાળકો તો ખુશખુશાલ થતા થતા વાતો કરતા કરતા ચાલતા હતા। એની પાછળ એમના શિક્ષક હતા। પછી બાળકો પાદરમાં એક ઝાડની નીચે ઊભા હતા, વાતો કરતા હતા, શિક્ષક પણ તેમની સાથે ઊભા રહ્યા અને બાળકોને કહે છે કે બાળકો વેકેશનમાં શું કરશો। તો બાળકો કહે અમે તો નવા નવા કપડાં પહેરશું, પછી ફરવા જઈશું, રમીશું ને મીઠાઈ ખાઈને મોજ કરીશું। તો યશ કહે છે સર તમે તો અમને ભૂલી જ જશો ને। અરે સર કહે ના એવું કે થોડું હોય, હું તમને કઈ થોડું બોલું, હું તમને પત્ર લખીશ કે। એટલે બાળકો કહે પત્ર લખશો, પત્ર કેવી રીતના લખાય સાહેબી કે। એટલે અશોકભાઈ કહે જો હું તમને પત્ર લખું તમે બધાએ વાંચજો એટલે તમને ખ્યાલ આવી જશે કે પત્ર કેવી રીતના લખાય છે। અને એમના શિક્ષક છે અશોકભાઈ એ એમને પત્ર લખે છે। સૌ પ્રથમ પત્ર લખે છે તો જમણી બાજુ તેમનો સરનામું લખે છે, પછી એનાથી નાના બાળકો છે એટલે પ્રિય બાળકો કે બાળ મિત્રો કહીને સંબોધન કરે છે, પછી એમાં બધી પત્રની વિગત લખે છે કે તમે બધા મજામાં હશો, દિવાળીની રજામાં તમે બધા ફટાકડા ફોડશો, મીઠાઈ ખાશો, નવા નવા કપડાં પહેરશો, ફરવા જશો એ બધું લખી અને કહે છે કે બાળકો જ્યારે તમે પત્ર લખો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। જ્યારે તમે પત્ર લખો છો તો તમારાથી મોટા હોય તો તેને પૂજ્ય કે આદરણીય થઈ સંબોધન કરાય છે, તમારાથી નાના હોય તો તેમને પ્રિય કે સ્નેહી શબ્દો દ્વારા તેનું સંબોધન કરાય છે, પછી જ્યારે જે બાબતે પત્ર લખ્યો હોય તેનું કારણ લખવામાં આવે છે અને છેલ્લે લિખિતન રેશમાના નમસ્કાર એવું વિદાય વચન લખાય છે। ત્યાર પછી પત્રમાં એવું લખ્યું હતું કે પત્ર લખતી વખતે તમે કઈ કઈ વાતોનું ધ્યાન રાખશો, તો પત્ર છે એકદમ વ્યવસ્થિત સારા અક્ષરે લખાયેલો જોઈએ, અક્ષરોનો વળાંક છે એ એક સરખો હોવો જોઈએ, વિરામ ચિહ્નોનો ઉપયોગ પણ વ્યવસ્થિત રીતે થયો હોવો જોઈએ, એક અક્ષર બે શબ્દો અને લીટી વચ્ચે યોગ્ય અંતર કે જગ્યા રાખેલી હોવી જોઈએ, શબ્દો સરળ ભાષામાં હોવા જોઈએ, એવી બધી સૂચનાઓ તેમાં લખેલી હતી। ત્યાર પછી વિદાય વચન આવે કે લિખિતન તમારા આપણા પપ્પાને લખતા હોય તો આપણે એમ લખવાનું કે લિખિતન તમારો અજ્ઞાતકારી સુપુત્ર અને આપણું નામ સર હતા તો તેમણે શું લખ્યું હતું લિખિતન અશોકભાઈ સોમપુરા। આ રીતના શિક્ષકે એમને પત્ર લખેલો હતો, બધા જ બાળકોએ વારાફરતી એ પત્ર વાંચ્યો અને બાળકોને કહ્યું કે જ્યારે હું નિશાળ ખુલશે
ત્યારે બધાના પત્રો હું નિશાળે લેતો આવીશ અને બધાને વંચાવીશ. કોઈ બાળકને ક્યાં ભૂલ રહી ગઈ હશે તો એ હું કહીશ. એટલે બાળકોએ પત્ર વાંચ્યો પછી એને ખબર પડી ગઈ કે હવે પત્ર કેવી રીતના લખાય છે. પછી બાળકો તેના સરને પણ સામો પત્ર લખશે. આવું બધું આ પાઠ 8માં આપણને કહેવામાં આવ્યું હતું. હવે આપણે તેના પ્રશ્ન જવાબ જોઈએ. તો અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? તો અશોકભાઈ બાળકોને હસતા હસાવતા શીખવે છે. અશોકભાઈ બાળકોને હસતા હસાવતા શીખવે છે. દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે. ત્યારબાદ વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? તો આપણે જેમ કહીએ તેમ કે વડીલોને આદરણીય કે પૂજ્ય શબ્દથી સંબોધન થાય છે. વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દો વડે સંબોધન થાય છે. ત્યાર પછી પત્રના અંતે શું લખાય છે? તો પત્રના અંતે વિદાય વચન લખાય છે, જેમ કે લિખિતન રેશમાના નમસ્કાર. પત્રના અંતે વિદાય વચન લખાય છે, જેમ કે લિખિતન રેશમાના નમસ્કાર. બાળકોને પત્ર કોણે લખ્યો છે? બાળકો જે પત્ર વાંચતા હતા એ કોણે લખ્યો હતો? તો બાળકોને પત્ર અશોકભાઈએ લખ્યો છે. બાળકોને પત્ર અશોકભાઈએ લખ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખ્યો હતો? તો અશોકભાઈએ તારીખ 20/10/2013 પત્ર લખ્યો હતો. અશોકભાઈએ તારીખ 20/10/2013 પત્ર લખ્યો હતો. હવે પિનકોડ નંબર એટલે શું? તો પિનકોડ નંબર એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર છે, 6 અંકનો હોય
છે. પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જે 6 અંકનો હોય છે. હવે સાચી જોડણી લખવાની છે. આ બધી જે જોડણી આપેલી છે એ આપણને ખોટી છે. આપણે તેમાં રસવાય, દીર્ઘાય એ બધું સુધારી અને એ શબ્દ ફરીથી લખવાનો છે. તો વગ શિર શિક્ષક એમ છે, વગર શિક્ષક. આપણે શું લખવાનું છે? વર્ગ શિક્ષક. પછી છે દિવાળી. તો દી છે ને એ દીર્ઘ છે, આપણે શું કરવાનું છે? હસ્વ. આદરણીયમાં જે હણી છે એ હસ્વ છે, એને આપણે દીર્ઘ કરી નાખી એટલે આદરણીય. હવે પિનકોડ નંબરમાં પી છે એ દીર્ઘ છે, તો આપણે તેને હસ્વ કરીને લખીએ તો પિનકોડ આ રીતે લખાય. નિશાળમાં પણ ની છે કેવો આવશે? હસ્વ. પૂજ્યમાં હસ્વાવાળું છે એને બદલે શું આવશે? દીર્ઘાવાળું. હવે પરબીડિયું, પર બી ડી યુ. પછી કોમ્પ્યુટરમાં યુ છે કેવો આવશે? દીર્ઘ, કોમ્પ્યુટર. વર્ગ શિક્ષક, દિવાળી, આદરણીય, પિનકોડ, નિશાળ, પૂજ્ય, પરબીડિયું અને કોમ્પ્યુટર. હવે આપણે સમાનાર્થી શબ્દો લખીએ તો પરિવાર. પરિવાર એટલે કે કુટુંબ. વિવેક એટલે કે આદર. અને ઓર એટલે નિરાળું. પરિવાર એટલે કુટુંબ, વિવેક એટલે આદર, અને ઓર એટલે નિરાળું. હવે પ્રશ્નમાં ફરીવાર જોઈએ તો અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? તો અશોકભાઈ બાળકોને હસતા હસાવતા શીખવે છે. દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે. વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? તો વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દ વડે સંબોધન થાય છે. પત્રના અંતે શું લખાય છે? તો પત્રને અંતે વિદાય વચન લખાય છે, જેમ કે લિખિતન રેશમાના નમસ્કાર. બાળકોને પત્ર કોણે લખ્યો છે? તો બાળકોને પત્ર અશોકભાઈએ લખ્યો છે. અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખ્યો હતો? તો અશોકભાઈએ તારીખ 20-10-2013 ના રોજ પત્ર લખ્યો હતો. પિનકોડ એટલે શું? તો પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જે 6 અંકનો હોય છે. વર્ગ શિક્ષક, દિવાળી, આદરણીય, પિનકોડ, નિશાળ, પૂજ્ય, પરબીડિયું અને કોમ્પ્યુટર. આ જ્યારે તમે કોઈ પણ પાઠ વાંચતા હોય તો શબ્દ એકદમ તમારે મગજમાં બેસાડી લેવાનો કે આ શબ્દ આ રીતે જ લખાય છે, તો તમારી જોડણી છે હંમેશા સાચી રહે. સમાનાર્થી શબ્દોમાં પરિવાર એટલે કુટુંબ, વિવેક એટલે આદર, ઓર એટલે નિરાળ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જવાબ, જોડણી અને સમાનાર્થી શબ્દો સમજાણા ને? તો આવો જ બીજો ટોપિક લઈ આપણે ફરી મળીશું. થેન્ક યુ.